नमस्कार शिक्षक मित्रों, राष्ट्रीय शिक्षण नीति 2020 ની માહિતીમાં આપ સૌનું સ્વાગત છે। ભાગ પહેલાની અંદર આપ જોઈ શકો છો શિક્ષણ મંત્રાલય દ્વારા અનુવાદ પ્રકાશક છે IITE ગાંધીનગર દ્વારા। આ છે પ્રધાનમંત્રીની નજરે, જે આપના માટે કંઈ વિશેષ મહત્વ નથી। સીધા ટોપિક્સ ઉપર જશું જે શિક્ષણ સર્વેક્ષણમાં આપણને કામ આવે। આપ શિક્ષણ પોલિસી આપ ડાઉનલોડ પણ કરી શકો છો, સાથે સાથે આપણે કેટલીક સમજૂતી પ્રાપ્ત કરી શકશું। અહીં જો આપણે એક 10+2 માળખામાંથી વધીને આગળ ગયા છીએ 5334, એની માહિતી આપણા માટે જરૂરી છે, એને અલગ પોઈન્ટમાં આપણે તારવી લઈશું। અહીં વોટ ટુ થિંક અને હાઉ ટુ થિંક એ બે મહત્વના છે। અહીં તમે તમારી પાસે નોટબુક હોય તો એ પોઈન્ટ નોંધી દેજો, જે શિક્ષણ વિભાગનું મહત્વનું વસ્તુ ગણાઈ રહી છે। આપ બાકીની વસ્તુ પણ જોઈ શકો છો વિસ્તારથી, પણ જે અત્યંત મહત્વનું છે, જે ન સમજાયું તો જરૂરી છે, રીસ્કિલ ને અપસ્કિલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખૂબ જ બારીકપૂર્વક ધ્યાન રખાયું છે, એની માહિતી અલગ નોટમાં લઈ લેશો। બીજું આપણા માટે વાંચવું જરૂરી છે, પરંતુ અમુક વસ્તુ આપણને બહુ ડીપલી લાગુ પડતું નથી, એટલે આપણે અમુક વસ્તુને મુદ્દાને છોડીએ છીએ। આપ જોઈ શકો છો આની અંદરથી કંઈ પણ પ્રશ્ન એજ્યુકેશન પોલિસીમાંથી પૂછી શકે, તો આપણે એ જોઈ શકો છો ધ પ્રપોઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ મેક હ્યુમન બિંગ, અબ્દુલ કલામનો સેન્ટેન્સ છે, જે આપના માટે જરૂરી બની શકે છે કદાચ। આ એના પછી અત્યંત મહત્વનું નથી, આપ જોઈ શકો છો। હવે આપણે ચેપ્ટર વાઇઝ એની અંદર જશું। આ છે આપને અભિવાદન કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો લેટર છે, જે આપના માટે એટલો જરૂરી નથી। આ પ્રાસ્તાવિક છે, જેની અંદર કેટલાક રાષ્ટ્રીય એજ્યુકેશન પોલિસી 2020 આંશિક સ્વરૂપ વૈશ્વિક જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વૈશ્વિક વિચારમાં સ્થાનિક અભિગમ બાબતનો એક લેટર છે, હર્ષદ પટેલ કુલપતિનો। આ છે આપની અનુક્રમણિકા, અહીં ખૂબ જ મહત્વનું છે। શાળા શિક્ષણ પહેલો વિભાગ છે, આ જરૂરી છે, વિભાગ યાદ રાખવા જરૂરી છે। આપ જોઈ શકો છો ECCE, પછી અવ્યય, મૂળભૂત સાક્ષરતા ડ્રોપઆઉટવાળી છે, શિક્ષક, સામાન્ય અને સર્વસહમક શિક્ષક, શાળા સંકુલ, શાળા શિક્ષણ માટેની ધારાધોરણના પ્રમાણીકરણ, ઉચ્ચ શિક્ષણ વિભાગ 2 છે, એટલે આપણે યાદ રાખશું વિભાગ 2 શું આવે છે। શિક્ષક પ્રશિક્ષણથી સંબંધિત મહત્વની વસ્તુ આની અંદર છે, 92 પેજ ઉપર છે, આપણે એ પણ ચેક કરતા જશું। આ પ્રથમ ભાગની અંદર જેટલી શક્ય તેટલી ચર્ચા કરશું, બીજા અને ત્રીજા ભાગમાં એજ્યુકેશન પોલિસી પૂરી કરી નાખશું। આ એના વિવિધ ચેપ્ટર્સ છે, આપ ડિસ્પ્લે પર જોઈ શકો છો। આ છે વિભાગ 3, અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ કેન્દ્રો વ્યવસાયિક શિક્ષણ માટે, બીજું પ્રૌઢ શિક્ષણ અને આજીવન અધ્યયન માટે, ભારતીય ભાષા કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે, અને ખાસ 24 છે ઓનલાઈન અને વીજાણુ ડિજિટલ શિક્ષણ ન્યાયપૂર્ણ ઉપયોગ સુનિશ્ચિત કરવો, આ મહત્વનું ચેપ્ટર છે આપણા માટે। ચોથો વિભાગ છે અમલીકરણ વ્યૂહરચના, જે ખાસ મહત્વનું આપણા માટે નથી। આ છે પ્રસ્તાવના, એની અંદર કેટલાક મુદ્દા એવા છે જે આપણે અલગથી નોટમાં તારવી લઈશું। સાતત્યપૂર્ણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ SDG ગોલ્સ 2030 યુનાઇટેડ નેશન્સના ક્રમાંક 4 પ્રતિબિંબિત થયેલ છે, અને 2015 આપણે SDG માટેની પ્રતિબદ્ધતા બતાવી છે 2030 સુધીની। આ મુદ્દો આપણે લખીશું, જે મેં રાઉન્ડ કરેલો છે એ મુદ્દો આપણે નોટમાં લખતી લઈ લઈશું। આ કન્ટેન્ટ સંબંધિત પ્રશ્ન બની શકે છે, ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, બાકીનું વાંચી શકો છો। વર્ષ 2040 સુધીમાં વૈશ્વિક કક્ષાએ પાછળ નહીં રહી જાય એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાની છે, તો આ મુદ્દો પણ આપણે લઈ લઈશું। 21મી સદીમાં SDG 4 આપણા ગોલ્સ કઈ રીતના છે, એના મુજબ શિક્ષણ નીતિ છે, એ આપણે ચેક કરીને લખી લઈશું નોટની અંદર SDGનું પૂરું નામ શું થાય છે એ પણ। અહીં કેટલીક જનરલ માહિતી છે કે આપણે ભૂતકાળની અંદર પિંગળદેવ, મૈત્રી, ગાર્ગી, તિરુલર જેવા વિદ્વાનોનું ખૂબ જ યોગદાન રહ્યું છે, કયા કયા વિજ્ઞાનની અંદર, કયા કયા શલ્ય ચિકિત્સા, બાંધકામ, ઇજનેરી, આની અંદર કોનું યોગદાન છે, એના સંબંધિત કોઈ પ્રશ્ન પૂછાય તો અહીંથી પૂછાઈ શકે છે। બીજું સરસરી નજરે આપણે વાંચતા વાંચતા નીકળી જશું, જે ઇમ્પોર્ટન્ટ છે એની ઉપર હું રાઉન્ડ કરું છું, તે નોટમાં પણ નોંધી લેશો। અગાઉની શિક્ષણ નીતિ આ ખૂબ જ મહત્વનો છે, કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન નહીં પણ ફેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછી શકે છે। 1986 અધૂરી નીતિને 1992 સંવર્ધન કરી છે, 1986 ને 2009 RTEનો એક્ટ છે એ પણ જોઈ શકશો। આ શિક્ષણ નીતિ અત્યારની 2020 છે, એની અંદર શિક્ષણ નીતિના સિદ્ધાંતો કયા કયા છે, નીચે એનો લિસ્ટ છે, પરંતુ સર્જનાત્મક કલ્પનાશક્તિ, નૈતિક મૂલ્યો પ્રત્યેની નિષ્ઠા, વ્યક્તિત્વના પાયામાં સર્વે મૂલ્યો હોય, તર્કસંગત વિચાર હોય, કાર્ય કરવામાં સક્ષમ હોય, આ ટાઈપના એના ઉદ્દેશ્યો રહેલા છે, સિદ્ધાંતો રહેલા છે, આપ ડિસ્પ્લે પર જોઈ શકો છો। એક વ્યાપક મૂળભૂત સિદ્ધાંતો તરીકેનું આખું લિસ્ટ આપ્યું છે, 3 સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે, વિદ્યાર્થીઓમાં એવી શિક્ષણની વ્યવસ્થામાં લવચિકતા હોય, આર્ટ્સ અને સાયન્સ વચ્ચે અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિ વચ્ચેનો વિભેદ ન હોય, આવા અનેક મુદ્દા આની અંદર સિદ્ધાંતોની અંદર છે, જે ડિસ્પ્લે ઉપર આપણે દેખાય છે, અને સાથે સાથે આપ PDF ડાઉનલોડ કરી પણ જોઈ શકશો। કોચિંગ કલ્ચરને પ્રોત્સાહિત કરતી વાર્ષિક પરીક્ષાના સ્થાને નિયમિત અને સતત પરીક્ષણ પર ભાર મૂકવો, એ મુદ્દો પણ સિદ્ધાંતનો એક ભાગ રહ્યો છે, આ આપણે જોશું। હજુ આપણને વધુ સિદ્ધાંતોની એક લિસ્ટ પણ આગળ મળી શકે,
आप जोई सको छो शिक्षण एक जाहिर सेवा छे अने गुणवत्तायुक्त शिक्षण मेळवे दरेक बाळकनो मूलभूत फरज छे अधिकार छे ए टाइपनो आनी अंदर छे। शिक्षण शास्त्र पाछळनो दर्शन शुं रहेलुं छे ए पण अहीं मुद्दो समजायो छे कि शिक्षण व्यवस्था कई रीतनुं एनुं शुं पाछळ दर्शन रह्युं छे। विभाग एक शाळा शिक्षणनी अंदर थोड़ोक फेरफार थयो छे आप जोई शकशो। प्राथमिक शाळानी अंदर कई रीतनुं छे जूनुं शिक्षण माळखुं कई रीतनुं आप डिस्प्ले पर जोई शको छो अने नव पद्धति शास्त्र अने अभ्यासक्रम माळखुं कई रीतनुं छे। पूर्व प्राथमिक प्राथमिक उच्च प्राथमिक ने माध्यमिक आप जोई शको छो। आंगणवाड़ी वाळुं छे 6 થી 8 8 થી 11 11 થી 14 ને 14 થી 18 એમ વર્ષ મુજબ ને ધોરણ મુજબ અહીં ચાર વિભાગ પાડવામાં આવે છે જે પહેલાં નહોતા। પહેલાં બીજામાં જુઓ 6 થી 8 વર્ષ છે, ત્રીજા ચોથામાં 8 થી 11 વર્ષ છે એમ આ માળખું યાદ રાખવું જરૂરી છે। વર્તમાન વ્યવસ્થામાં 3 થી 6 વર્ષના બાળકો સમાવેશ નહોતો થતો જેનો અત્યારે સમાવેશ કર્યો છે। અહીં છે પ્રારંભિક વર્ષોની અંદર 6 વર્ષની અંદર સુધીમાં બાળકનો 85% મગજનો વિકાસ થાય એટલે અર્લી ચાઇલ્ડહુડની અંદર શું કરવું એના સંબંધી વિવિધ પ્રવૃત્તિઓ કરી છે। અહીં 2030 સુધીમાં મોડામાં મોડું ગુણવત્તા શિક્ષણ મળી રહે બાળકોને પ્રારંભિક સ્તરે એના માટેના પ્રયાસ કરવામાં આવશે જે સંબંધે આપ જોઈ શકો છો। અહીં એનસીઆરટીનો 8 વર્ષ સુધીના બાળકો માટે એનસીપીઈસીઈઈ આ ખાસ મહત્વનું ફૂલ ફોર્મ રહેશે જે બે ભાગમાં છે 0 થી 3 અને 3 થી 8। આ બાળકો માટેનું અભ્યાસક્રમનું માળખું નક્કી કરશે। પૂર્ણ નામ પણ જરૂરી અને બે વિભાગ પણ એના તમને સમજવા જરૂરી। ECEEનું ફૂલ ફોર્મ પણ આપના માટે જરૂરી છે એટલે મેં એક જગ્યાએ રાઉન્ડ કરેલું છે એનું ફૂલ ફોર્મ અલગથી નોંધી લેશો। એના પછી આ આંગણવાડી સંબંધિત છે। પછી જે 5 વર્ષથી ઓછું બાળક પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકામાં ધોરણ 1 પહેલાં પ્રવેશ કરશે ત્યારે શું હશે એના માટે તાલીમવાળા શિક્ષકો હશે, મધ્યાહન ભોજન પણ આપવામાં આવશે, આના માટેના વિવિધ કાર્યક્રમો કઈ રીતે લાગુ કરશે એની સમજણ છે। એક શિક્ષક સંવર્ગ પણ તૈયાર કરવાનો છે ECEE દ્વારા કે જે 12મા ધોરણ સુધીની લાયકાત ધરાવતા હશે તો એ લોકોને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવશે, અથવા તો 12મા કરતાં ઓછા હશે તો એને શિક્ષણમાં 1 મહિનાનો અરે 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવામાં આવશે અને આ શિક્ષણ ઓનલાઈન પણ તમે લઈ શકો છો। અને CRC BRC દ્વારા આવા વિવિધ કાર્યક્રમોનું સંચાલન ભવિષ્યમાં ECEEનું પણ સંચાલન CRC કરવું પડે એવું બની શકે છે અને વર્ષમાં મહિનામાં ઓછામાં ઓછું 1 વખત આ શિક્ષકો માટે CRC એમનું આયોજન કરશે। આ છે પ્રાથમિક સ્તરે બાળમંદિર લેવલની વાત જે આપના માટે પણ જરૂરી છે। ભવિષ્યમાં બાળમંદિર શિક્ષણ પ્રાથમિક શાળા સાથે જરૂર જોડાયેલી હશે। અહીં MHRDનું ફૂલ ફોર્મ પણ આવવું જરૂરી છે અને આપણા માટે કેવી મહત્ત્વની સંસ્થા છે એનું જાણકારી જરૂરી છે। MHRD છે વિદેશ બાળકોની માટેની છે, હેલ્થની છે, એ વિવિધ ફૂલ ફોર્મ પણ આપણે ઉપર જોયા છે આપ જોઈ શકો છો। અહીં 3 સુધી પ્રત્યેક બાળક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે એના માટેનો ઉદ્દેશ્ય છે। 2025 સુધીમાં આવી સાર્વધિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે એ શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। મૂળભૂત વાંચન લેખન અને અંકગણિતને સિદ્ધ કરવાથી જ આપણે નેશનલ મિશન ઓન ફંડામેન્ટલ લિટરેસીને નંબરીસી એની સ્થાપના કરવામાં આવશે। આપ એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખશો અને શોર્ટ ફોર્મ પણ યાદ રાખશો। 2025 સુધીમાં આ ગોલ પ્રાપ્ત કરવાનો આપણો ઉદ્દેશ્ય છે। શિક્ષકોની ખાલી જગ્યા બાબતે આપ જોઈ શકો છો કે એક રેશિયો તમને ઘણી વખત પૂછાતો હોય છે તો આ પીપલ ટીચર રેશિયો છે 30:1 ઓછો રાખવામાં આવશે, પણ જો ખરેખર સામાજિક અને આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ તો ત્યાં 25:1 પણ રાખવામાં આવશે જેના કારણે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આપવા માટે આપણને મદદરૂપ મળી રહેશે। એટલે જનરલી 30:1 પણ વિશેષ રીતે 25:1 શિક્ષણ રેશિયો રહી શકે છે આપ જોઈ શકો છો। એના પછી NCERT અને SCERTના ટૂંકા ગાળાનો 3 મહિનાનો રમતગમત આધારિત શાળા તૈયારી મોડ્યુલ 1 વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવશે NCERT અને SCERT દ્વારા। આ મહત્વનું છે શાળા તૈયારી મોડ્યુલ ECEE માટે, મતલબ પૂર્વ પ્રાથમિક એજ્યુકેશન માટેના છે। એના પછી દીક્ષા પ્લેટફોર્મનું ફૂલ ફોર્મ અહીં તમને આપેલું છે ડિસ્પ્લે ઉપર, એને અલગથી તારવી લેશો આપ જોઈ શકો છો। 1-to-1 પીયર ટ્યુટરિંગ એ ફક્ત અધ્યેતાને નહીં પણ શિક્ષકના પક્ષે ખૂબ ઉપયોગી છે એટલા માટે એનો પણ મહત્વ છે અને પીયર ટ્યુટરિંગ અને સ્વૈચ્છિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નવીન મોડલ પણ વિકસાવવામાં આવશે આપ જોઈ શકો। પુસ્તક રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન યોજનાની નીતિ પણ ઘડવામાં આવશે એ આપના માટે જરૂર છે। આ MDM સંબંધિત છે, આ જનરલી તમે વાંચશો તો પણ તમને યાદ રહી જશે, અત્યંત એવું આપણા માટે મહત્વનું કે અત્યંત મોટા ફેક્ટર નથી। હવે આપણે અહીંથી ચેપ્ટર બદલાવીએ છીએ, 147 પેજનું છે એટલે આપણે ઝડપ જરૂર કરશું આમાં। આ વિડીયોની અંદર લગભગ 50-60 પેજ કવર કરી છે। હવે આમાં જોઈ શકો છો કે રાઇટ ટુ એજ્યુકેશનની માહિતી આપેલી છે, 6 થી 8ની GER કેટલો છે, મતલબ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલો છે, 9, 10 અને 11, 12માં કેટલો છે અને પછી ડ્રોપઆઉટ કેટલો છે એના આંકડા છે એ આપણે અલગથી તારવી લેવા જરૂરી છે। આની અંદર GER અને જે ડ્રોપઆઉટ છે એ બેના આંકડા અલગ અલગ કરીને આપણને પૂછી શકે છે, અહીંથી તમે એના આંકડા અલગ તારવી લેજો।
पछी आप जोई शको छो शाळा छोड़ी चूक्या छे ए लोकोने माटे वाहन व्यवहार के छात्रालयनी व्यवस्था करवामां आवशे। आ एक जनरल बात छे एटले आप वाँचो तो पण एनी अंदर आवी शके छे। उच्च गुणवत्तायुक्त शाळा शिक्षण चालू करी होस्टेल चालू करवी आ जनरल वाँचो तो एनी अंदर कोई फेक्ट नथी एटले तमने समझाई जशे। ड्रॉपआउट रेट घटाड़वो छे ए जगह लोकबोलीथी शिक्षक समझी सके एवा शिक्षकनी नियमणूक थशे। अहीं जो फरी पाछो SEDG आयो छे सोशल एंड इकोनॉमिकली जे वंचित जूथो छे एना माटेनी SEDG छे। एनी अंदर ODL नुं पूर्णनाम NIOS छे SOS छे। आ SOS એટલે સ્ટેટ ઓપન સ્કૂલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ NIOS આ વસ્તુ યાદ રાખજો। આના ફૂલ ફોર્મ યાદ રાખવા જરૂર છે। એ બી ને સી સ્તરનો અભ્યાસક્રમ કરવામાં આવશે। ત્રણ પાંચ ને આઠની સમકક્ષ હશે, 10-12ની સમકક્ષ હશે। વેબસાઇટ ખોલીને પણ ત્યાં ચેક કરી શકો છો। ઇનપુટ આધારિત અધ્યયન નિપજોરૂપી આઉટપુટ પર વધારે ધ્યાન આપવામાં આવશે। ઉપર જે નામ આપ્યા છે ODLના એ નામ તમારે યાદ રાખવા જોઈએ અને ફૂલ ફોર્મ પણ। આ છે પ્રકરણ 4। આપ જોઈ શકો છો કે 3-8, 8-11, 11-14, 14-18 જે વય જૂથો છે એને અનુરૂપ 4-3-3-4 મુજબ તૈયાર થાય છે। પ્રથમ સોપન, પૂર્વ પ્રાથમિક, પછી કઈ રીતનું છે, કયા વય જૂથને કયું ધોરણ ગણી શકાય એની માહિતી તમને હોવી જોઈએ કે ધોરણ પ્રથમમાં 9 અને 10 ને બીજામાં 11 અને 12। આમ 4-3-3-4નો ફોર્મ્યુલા તમે સમજી શકો તો બરાબર એને વાંચજો, એ ક્યાંક જરૂર પડે તો એને ટપકાવી પણ લેજો। એના પછી શિક્ષકની પસંદગી વ્યવસાયિક કરતો ધોરણ 10માં પછી નીકળવાનો વ્યવસાયિક કોઈ કોર્સ કરો તો ધોરણ 10માં પછી એને નીકળવાનો વિકલ્પ મળે અને જો એને ફરી આવવું તો પાછો આવવાનો પણ એવી લચીલી વ્યવસ્થા કરવા માટેની અહીં એક અપેક્ષા રાખી છે। આપ વાંચશો તો તમને સમજાઈ જશે, મોટા બહુ ફેક્ટર નથી એટલે એ મુદ્દો અત્યંત મહત્ત્વનો નથી। અધ્યતાનો સર્વાંગી વિકાસ આ મુદ્દો મહત્ત્વનો છે, આપણે સર્વાંગી વિકાસ અલગથી મુદ્દો એની અંદર છે એટલે NCERT આ સંબંધે મહત્ત્વનું કામ કરી રહી છે એ જોશો આની અંદર। બીજો આ ફેક્ટરની અંદર કોઈ વિશેષ ફેક્ટર નથી, આપ વાંચશો તો જનરલ વાંચનમાં નીકળી જશે એટલે આમાં રમતગમતનું મહત્ત્વ છે એ આંતર અભ્યાસક્રમ અધ્યાપન અભિગમ છે એટલે એનું ખૂબ જરૂર છે, જેમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આપ જોઈ શકો છો અત્યારે પણ એનું રજિસ્ટ્રેશન ચાલુ છે અને શિક્ષણમાં રમતગમતનું ખૂબ જ મહત્ત્વ છે એ સાબિત કરવા માટેની વાત છે, એ જમે વાંચશો તો સમજાઈ જશે। સૌ અભ્યાસિક પ્રવૃત્તિઓને અભ્યાસ ઇતર પ્રવૃત્તિઓ વચ્ચેનો કોઈ વધારે અંતર ન રહે, આર્ટ્સ ને સાયન્સ વચ્ચે અંતર ન રહે, વ્યવસાયિક ને શિક્ષણ શાખા વચ્ચે અંતર ન રહે એ રીતની વ્યવસ્થા છે એટલે આપ જોશો તો તમને આમાં સમજાઈ જશે। પછી બહુભાષાવાદ ને ભાષાની ક્ષમતા આ એક તમે સાધારણ રીતે વાંચશો તો પણ સમજાઈ જશે એટલે આપણે એમાં ડીપમાં જતા નથી। ચાલો એના પછી આગળ છે, આપ અહીં એક થોડું જોઈ શકો છો કે શક્ય ત્યાં સુધી ધોરણ 4 સુધી અને યોગ્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું સ્તર તો માતૃભાષાનું જ રાખવું હતું તો અને આ પ્રાઇવેટ ને સરકારી બંને માટે આ સૂચનાનું પાલન કરવું રહેશે। ઓછામાં ઓછું 4th ધોરણ સુધી તો માતૃભાષા મળવું જોઈએ અને 8th ધોરણ સુધી પણ જઈ શકે છે, આ એની અંદર અપેક્ષા રાખેલી છે શિક્ષણ નીતિની અંદર આપ જોઈ શકો છો। 2-8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખે છે એટલે ભાષાની રચના કઈ રીતની છે અને કઈ કઈ ભાષાઓ શીખવાડવાની છે એના સંબંધિત અહીં ચર્ચા કરી છે એટલે આમાં એક સરસરી નજરથી જોશો તમને અંદાજ આવી જશે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મિનિમમ 1 ભાષા માતૃભાષા અને 3 ભાષા સૂત્રને અપનાવવા ભલામણ છે, પણ એમાં લચીલી વ્યવસ્થા છે કે દરેકને ફરજિયાતપણે 3 ભાષાની અંદર જ અભ્યાસક્રમ ગોઠવવો એવું કોઈ જરૂરી નથી, 3 કરતાં વધારે પણ કહી શકે, 3માંથી 1 અથવા તો બીજી ભાષાને બદલવા માંગે તો પણ બદલી શકે છે, ધોરણ 6 અને 7માં આમ કરી શકે છે, પણ 3 ભાષામાંથી કોઈ પણ એક ભારતીય ભાષાનું અધ્યયન કરી અને એમાં 1 ભાષાનું તો પ્રમાણ માધ્યમિક સોપાનના અંત સુધી એને પ્રાપ્ત કરવું પડશે કે ભાઈ 1 ભાષા એની ભારતીય ભાષા 12માં સુધી કમ્પ્લીટ છે માધ્યમિક સુધી। એના પછી ગણિત વિજ્ઞાનના અભ્યાસક્રમો માટે કઈ રીત ભાષા હશે, આમ જો ભારતની ભાષાઓ ઉપર 1 ભારત શ્રેષ્ઠ ભારત એ પહેલે હેઠળગત ભારતની ભાષાઓનું એક ચેપ્ટર છે એ પણ તમે વાંચશો એટલે સમજાઈ જશે। શાસ્ત્રીય ભાષાઓમાં સંસ્કૃતનું ખૂબ મહત્ત્વ છે, 8મી અનુસૂચિમાં એક મહત્ત્વની ભાષા છે, સંસ્કૃત સાહિત્ય, કલા, ચિત્ર, ધાતુશાસ્ત્ર, સ્થાપત્ય આની અંદર સંસ્કૃતનું મહત્ત્વ હોવાથી સંસ્કૃત માધ્યમિક સ્તરે પાઠ્યપુસ્તકો ખૂબ જ સાદા અને સરળ બનાવવામાં આવશે જેથી સંસ્કૃત રસપ્રદ રીતે બનાવી શકાય, આમાં કોઈ મહત્ત્વનો ફેક્ટર નથી એટલે તમે આને વાંચશો તો એ તમને કોમન સેન્સથી સમજાઈ જશે કે આની અંદર શું કહેવા માંગે છે, આપણે અત્યંત મહત્ત્વની વાત હોય ત્યાં જ આપણે જોઈશું। અહીં કન્નડ મલયાલમ ઉડિયાની ચિંતા છે તો આપણે એ વાંચવાનું છોડી દઈએ છીએ। પછી આપ જોઈ શકો છો કે ખાનગી કે સરકારી તમામ વિદ્યાર્થીઓ પાસે શાસ્ત્રીય ભાષા અને એની સાહિત્ય શીખવા માટે 6-12માં ઓછામાં ઓછા 2 વર્ષનો વિકલ્પ રહેશે, આપ બીજી ભાષાઓની આપણે ચિંતા કરવા જેવી નથી। ઇન્ડિયન સાઇન લેંગ્વેજીસની આપ તો જ્યાં દિવ્યાંગ બાળકો માટેની સાઇન લેંગ્વેજીસનું પ્રમાણિત કરેલી એક આવૃત્તિ તૈયાર કરવામાં આવશે,
એ પણ આપણે જોયું છે. આ આગળનો મુદ્દો આપણે ચર્ચા કરીશું. કેટલીક મહત્ત્વની વાતો આપણે છૂટીને જાય. જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, આનું ખૂબ મહત્ત્વ છે, એટલે એઆઈનું ફૂલફોર્મ જરૂર તૈયાર કરજો. પછી જીસીઈડીનું ફૂલ વૈશ્વિક નાગરિકત્વનું શિક્ષણ છે એ મહત્ત્વનું છે. એન્વાયરમેન્ટ એજ્યુકેશન મહત્ત્વનું છે. પ્રાકૃતિક જીવનશૈલી છે. આ મશીન લર્નિંગ ખૂબ મહત્ત્વનું છે. એમએલ અને ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ત્રણેયનું મહત્ત્વ છે, એટલે એ વસ્તુ ભૂલાઈ ન જાય. શિક્ષણ વિભાગ નીતિની અંદર આ ત્રણેયનું મહત્ત્વ છે. એમએલ, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પછી છે ધોરણ 6-8 દરમિયાન પ્રવૃત્તિના ભાગરૂપે આપ જોઈ શકો છો કે રજાના સમયગાળા દરમિયાન કે પછી 6-8 ધોરણની પ્રેક્ટિસ આધારિત અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે કે જેમાં 6-8 10 દિવસ તો એવું હોવું જોઈએ કે જેમાં બેગ લઈને આવવાનું જ નહીં, બેગલેસ પીરિયડ કહેવામાં આવે છે, જેમાં વેકેશનનો પણ સમાવેશ થઈ શકે. આ સમય બેગલેસ હોવો જોઈએ, જેમાં એક્ટિવિટી કરવાની રહેશે. જે તમારી ક્વિઝ છે, રમતગમત છે, ઐતિહાસિક ને સાંસ્કૃતિક પ્રવાસન સંબંધિત લઈ શકો, પણ એ સમય બેગ નહીં. પછી છે ભારતનું જ્ઞાન. આપ જઈ શકો છો અલગ અલગ ક્ષેત્રની અંદર. ભારત ભૂતકાળની અંદર પણ મહાન ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. એના સંબંધિત વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય એના માટેની અહીં અપેક્ષા રાખવામાં આવી છે. આની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી નાની ઉંમરે જે યોગ્ય છે તે કરવાનું મહત્ત્વ શીખવવામાં આવશે. નૈતિક નિર્ણય લેવા માટેનું તાર્કિક માળખું છે. આની અંદર શાંતિ, સત્ય, અહિંસા, અસહિષ્ણુતા, વિવિધતા આવા જેવા અનેક મુદ્દાઓ જે વૈશ્વિક કક્ષાએ અને ભારતીય કક્ષાએ જેનું આદર્શ રહી ચૂક્યા છે એનો વિદ્યાર્થીમાં સિંચન જરૂર થવું જોઈએ. આપ વાંચશો એટલે સમજાશે. આની અંદર કોઈ ભાષણ કરવાની બહુ જરૂર નથી. પછી છે રાષ્ટ્રીય શિક્ષણ માટે NCFSE. આ મહત્વનું છે. NCF 2005 હતું. NCPSE 2021 આ રૂપરેખા છે. આ ખૂબ મહત્વનું છે. શિક્ષણ નીતિ 2020 અંતર્ગત 4-10 વર્ષમાં ફરી વખત એનો કોઈ સુધારો વધારો થશે તો પણ આપણે જોશું. આ મહત્વનું છે NCF 2005. પછી છે આપણે જોઈ શકો છો પાઠ્યપુસ્તક કઈ રીતે બનાવવા, તો એ આપણા માટે કોઈ ચિંતાની વાત નથી. મોટાભાગનો અભ્યાસક્રમ NCERT મુજબનો રાખવામાં આવે છે, જેને પ્રાદેશિક ભાષામાં એનું અનુવાદ કરવાનું રહેશે. NCERT દ્વારા પાઠ્યપુસ્તકો ડાઉનલોડ કરી અને SCERT એની લોકલ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરી શકે છે. એ જરૂરી નથી આપણા માટે. વિદ્યાર્થી વિકાસ માટે મૂલ્યાંકન પદ્ધતિમાં પરિવર્તન આ ખૂબ જ મહત્ત્વનો છે. આપ જોઈ શકો છો કે મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે શિક્ષણના બાળકના તમામ ક્ષેત્રોનું મૂલ્યાંકન થાય, એકમાત્ર શૈક્ષણિક સિદ્ધિનું નહીં. અહીં SCERT અને NCERT આ બંનેની મદદથી 360 ડિગ્રીનું એક મલ્ટી ડાયમેન્શનલ અહેવાલ તૈયાર કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીની તમામ બાબતોનું મૂલ્યાંકન થાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ મદદ લઈ શકાય છે. કોચિંગ પ્રવૃત્તિથી દૂર રહે એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરવાની હોવાથી અહીં વર્ષના અંતે આવતી પરીક્ષા સાથે એમની નારાજગી છે. શિક્ષણ નીતિની 10મા અને 12માનું બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે, પરંતુ એવી પરીક્ષા લેવામાં આવશે કે જેમ વર્ષ દરમિયાન એનું સતત મૂલ્યાંકન થતું રહે. અહીં વર્ષ બગડવાનો પ્રશ્ન નહીં રહે, કારણ કે હવે નક્કી કર્યું છે કે શાળાકીય વર્ષ દરમિયાન 2 વખત બોર્ડની પરીક્ષા આપશે. એક મુખ્ય પરીક્ષા હશે અને પછી એવું લાગે કે હું આમાં સુધારણા કરવા માગું છું તો એના માટેની અલગથી પરીક્ષા પણ બોર્ડની થશે. એટલે વર્ષમાં 2 વખત એક્ઝામ હશે બોર્ડની. એના પછી આપ જોઈ શકો છો કે મોડ્યુલરનો ઉપયોગ થવો, સાથે સાથે કેટલાક વિષયો બોર્ડની પરીક્ષામાં 2 ભાગમાં રાખી શકાય, એક ભાગમાં બહુવિકલ્પ પ્રશ્નો અને બીજા ભાગમાં વિસ્તૃત પ્રશ્નો. જોકે આવું થઈ જ રહ્યું છે. પરીક્ષાની સામગ્રી સંબંધિત આ મેટર છે એટલે આપણે કોઈ ખાસ જરૂર નથી. બોર્ડ ઓફ એસેસમેન્ટ પૂરું નામ છે BOA, બોર્ડ ઓફ એસેસમેન્ટ, એટલે BOAનું પૂરું નામ યાદ રાખજો. NCERTનું પૂરું નામ યાદ રાખજો. NCPSEનું 2021નું ફૂલફોર્મ તમને અગાઉ મેં તમને રાઉન્ડ કર્યું છે અને અલગથી નોંધી લેશો. 2022-23 સુધીમાં પરીક્ષા પદ્ધતિ સંપૂર્ણ બદલવાની છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પછી આપ શાળાકીય શિક્ષણમાં આપ જોઈ શકો છો ધોરણ 3, 4, 5 અને 8માં શાળામાં જ પરીક્ષા આપશે, જે ઓથોરિટી દ્વારા લેવામાં આવશે. ગોખણીયા જ્ઞાનને બદલે સંકલ્પના સ્પષ્ટીકરણના મુદ્દાને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવશે. આ વસ્તુ ધોરણ 4-3ની પરીક્ષા તો સાક્ષરતા, સંખ્યા જ્ઞાન અને અન્ય પાયાની કુશળતાનું મૂલ્યાંકન કરાશે. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આ ખાસ ધ્યાન રાખજો. અહીં MHRDનું પરખ ભૂલશો નહીં. આ પરખ શું છે? એક સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન, મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ, એ પરખ. એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે એ ભૂલશો નહીં. એની સાથે સાથે આપણે જોયું તો સ્ટેટનું એચિવમેન્ટ સર્વે SAS માર્ગદર્શન અને નેશનલ એચિવમેન્ટ સર્વેનું NAS પણ સંચાલન પરખ કરશે. એટલે પરખને ભૂલશો નહીં. આ એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ થઈ શકે છે.
અહીં છે NTSC જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરીક્ષાઓ લેશે. આર્ટ સાયન્સ વિવિધ સંબંધિત વર્ષમાં બે વખત એક્ઝામ લેશે. આપ તમે જાણો છો અને વાંચશો તો સમજાઈ જાય એવું છે. વિવિધ પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે સહાય કઈ રીતની છે NCERT ને NTSEની આપ જોઈ શકો છો. એની પરીક્ષાઓ પણ તમે છોકરાઓને અપાવતા હોવો છો એટલે આમાં વાંચશો તો જનરલ મુદ્દો સમજાઈ શકે છે. આપણે આ એક એક વસ્તુ વાંચતા જશું તો આપણે શાંતિથી આપણે સમજાઈ જશે. વિવિધ દેશની ઓલિમ્પિયાડ કે સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. IIT ને NIT માં પ્રવેશ મળે, ઓલિમ્પિયાડમાં ભાગ લે, રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લે વિદ્યાર્થીઓ, એના માટેનું પ્રોત્સાહિત કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે અહીં આપણે આ વાત પૂરી થશે. હવે એના પછીનો આપણો મુદ્દો જોઈશું. આ એટલા માટે આપણે એક એક મુદ્દો ચર્ચા કરીએ છીએ કે વિદ્યાર્થીઓની શું શું અપેક્ષા છે આ પરીક્ષાની અંદર એ પણ જોઈશું. શિક્ષક સંબંધી મુદ્દાની અંદર આપ જોઈ શકો છો. પ્રથમ પેરેગ્રાફની અંદર કંઈ ખાસ આપણે ફેક્ચ્યુઅલી પરીક્ષામાં પૂછાય એવું કશું જ નથી. ભરતી કઈ રીતે કરવી અને ડેપ્યુટેશન કઈ રીતે પદ નિયુક્તિ એના બાબતનું તમે આ વાંચશો તો તમને સમજાશે. 4 વર્ષનો BEd નો સંકલિત અભ્યાસક્રમ છે, એના આધારે સમગ્ર દેશમાં ચાલુ કરવામાં આવશે. આપ જોઈ શકો છો ખાસ વિદ્યાર્થીનીઓ માટે એક શિષ્યવૃત્તિ પણ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચાલુ કરશે, જેમાં સ્થાનિક નોકરીઓની તક પૂરી પાડવામાં આવશે. એટલે આપ જોઈ શકો છો કે એની પદનિયુક્તિ કઈ રીતે છે અને નિમણૂક કઈ રીતે છે. આ તમે એક બે વખત વાંચશો એટલે સમજાઈ જશે, આ કંઈ મોટી મોટી વાત નથી. પછી ઓનલાઈન સોફ્ટવેર આધારિત બદલીનો પણ પ્રશ્ન થાય છે, સોલ્યુશન થશે, જે અત્યારે પણ થઈ રહ્યો છે. ઓકે, ટેટનું ફૂલ ફોર્મ શું છે એ પણ આપ જોઈ શકો છો. NTA નું ફૂલ ફોર્મ શું છે એ પણ અહીંથી તમારે લઈ લેવું જોઈએ. બીજું એવી વસ્તુ છે જે તમે વાંચશો તો પણ તમને સમજાઈ જશે. પછી શાળાઓના જૂથના અનુસાર શિક્ષકોની પૂરતી સુનિશ્ચિત સંખ્યા નક્કી કરવા માટે કલા અને એની નિમણૂક થશે. આપ જોઈ શકો છો કે વિષયદીઠ શિક્ષકોની ખાલી જગ્યાના આકલન માટે શિક્ષક ની જરૂરિયાતને ભાવિ આયોજન માટેની ભરતી અને પદનિયુક્તિઓમાં પહેલ એના બાબતનું લખેલ છે. સેવા અહીં મહત્વનું છે. જે આ પરીક્ષા આપણે રાષ્ટ્રીય હમણે અત્યારે શિક્ષક સર્વેક્ષણ છે એના મૂળ ઉદ્દેશ્ય અહીંથી ક્યાંકથી નીકળ્યું એવું મને દેખાય છે. આપ જોશો કે અહીં કદાચ આગળના મુદ્દાની અંદર આવશે. કઈ રીતે સંસાધનની ભાગીદારી, પ્રભાવશાળી શાળા પ્રશાસન, એની અંદર આ વસ્તુ એવી છે જે વસ્તુ તમે વાંચશો તો પણ તમને સમજાઈ શકે. વિષયદીઠ શિક્ષકનું ઉત્કૃષ્ટ વિતરણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ તમે વાંચશો એટલે આની અંદર કોઈ મોટો ફેક્ટર નથી, પણ કોન્સેપ્ચ્યુઅલી આ વાતને સમજવા જેવી છે. એના પછી SMCના સભ્ય તરીકે આ શું કરવું છે એના વિશેની માહિતી છે. બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શિક્ષકોને નહીં લેવાય, જટિલ કાર્યોમાં સામેલ નહીં થાય, મધ્યાહ્ન ભોજન સંબંધિત આવશ્યક લઘુત્તમ સમયથી વધુ સમય માટે MDMમાં પણ તમને સામેલ નહીં કરવામાં આવે એના સંબંધિત છે. એ તમે જોયું છે. સર્વાંગીણ વિકાસ માટે શિક્ષકનું ખૂબ મહત્ત્વનું છે અને પાઠ્યપુસ્તકને શિક્ષણના પાસાઓ માટે શિક્ષકને વધુ સ્વાયત્તા આપવામાં આવશે એ બાબત અહીં ચર્ચી છે. આપ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. એના પછી આપણે આગળ જશે. આ મહત્ત્વનું છે સતત વ્યવસાયિક વિકાસ. આ અહીંથી પરીક્ષાના બધા લોચા ચાલુ થયા છે. શિક્ષકોને સ્વયં સુધારણા માટે ઓનલાઈન પ્લેટફોર્મ એવું વિકસાવવામાં આવશે કે જ્યાં શિક્ષકો વિચારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ એકબીજા સાથે વેચી શકે. CPDનું મહત્વ છે. મિનિમમ ઓછામાં ઓછા 50 કલાક વ્યવસાયિક CPDની તકો મળશે અને એની અંદર તમારે ભાગ લેવો પડશે. અહીં તમે જોઈ શકો છો કે CPDમાં શું શું કરવાનું છે. પછી છે CMP. આ તમારી કારકિર્દીનું વ્યવસ્થાપન અને પ્રગતિ કઈ રીતે થશે એ CPDના કલાકો અને શાળા અને સમુદાયના સંબંધમાં 4.20માં જે અપાયું છે એમાં NPST આધારિત છે. એમાં કાર્યકાળની વ્યાખ્યા, કાર્યકાળ પથની વ્યાખ્યા, એ તમામ વસ્તુ અહીં તમે વાંચશો એટલે તમને કઈ રીતે પગાર બઢતી વધારો અહીં જુઓ. વધુમાં કારકિર્દીની વૃદ્ધિ, બઢતી કાર્યકાળ વધારો, આ બધું એક જ તબક્કામાં મૂળભૂત, પ્રારંભિક કે ઉચ્ચ પ્રાથમિક કે માધ્યમિકમાં શિક્ષકોને ઉપલબ્ધ થશે. અને તમે જોઈ શકો છો કે શિક્ષક પ્રકારની કારકિર્દીને લગતું આજ સુધી કોઈ પ્રોત્સાહન નહોતું, તો ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકોને વધુમાં વધુ ટેકો મળે આવી પરીક્ષાઓથી એવી અપેક્ષા રાખવામાં આવી છે. જેમાં CRC, BRC, બાયટ કે ડાયટ કક્ષાએ પણ તમને જો તમારી પાસે લાયકાત હોય તો તમને સેવાનો ગુણ લાભ મળશે એ પ્રકારની અપેક્ષા રાખવામાં આવી છે. શિક્ષકના વ્યવસાયિક ધોરણો જળવાઈ રહે એના માટે GEC, NTSE દ્વારા NCERT ને SCERTના શિક્ષકોના વિકાસ માટે 2022 સુધીમાં NPST નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ એક સમૂહ વિકસાવવામાં આવશે. આ સમૂહ તકલીફમાં મૂકે એમ છે. જેમાં એક સ્ટેટમેન્ટ વાંચું છું કે ભાઈ બઢતી અને પગાર વધારો
कार्यकाळ के वरिष्ठता आधार नहीं थाय, परंतु आवा मूल्यांकन आधार ज थशे अने 2030 सुधी में आवुं करवुं छे। मतलब अहींथी आपणी परीक्षानो मूल उद्देश्य हमने खेंच्यो छे अने एना माटे कदाच आ थतुं होय एवुं पण बनी शके छे। संघ जरूर लड़े छे पण हुं मानुं छुं त्यां सुधी आ एमनी अपेक्षा आ टाइपनी अहींथी होय शके। शिक्षक प्रशिक्षण अभिगम शू है, आप तब वाँचो। बीएड ना अभ्यासक्रम 4 वर्षीय थे, कई रीते अनुस्नातक पदवी पदवी मिली हो तो शूँ करूँ ये लखेल है। 4 वर्षना वर्ग शिक्षण संकलित बीएड कार्यक्रम ने ओडीएल मोड में मान्यता आप मल्टी डिसिप्लिन्ड उच्च शिक्षण संस्था की अंदर तब बीएड कर सको, एना शिक्षकों ने पूरती व्यवस्था करी है, ये आप डिस्प्ले पर जी सको। ओडीएल मोड थी पण तमे उच्च गुणवत्तायुक्त बीएडना कार्यक्रमों करी शको, एना माटेनी शिक्षकोने चांस मळशे अने जेम जेम शिक्षण तमारुं वधतुं जशे तेम तमने बीजा पण चांस अधिकारी लेवलमां मळशे, एवुं पण बनी शके छे। पछी आप जोई शको छो के बायट अने डायट अने शाळा संकुलमां टूंका गाळाना स्थानिक प्रशिक्षणना कार्यक्रमों पण उभा करवामां आवशे, ए आप जोई शको छो। मुख्य प्रशिक्षक एक नियुक्त करवामां आवशे, स्थानिक व्यक्तिओने ज शाळामां अथवा शाळा संकुलमां मुख्य प्रशिक्षक तरीके निमणूक करवामां आवशे। आप बीएड पछीना टूंका गाळाना प्रमाणपत्र अभ्यासक्रमों व्यापक प्रमाणे उपलब्ध करवामां आवशे, जेमां तमे आगळ वधी शको। वर्ष 2021 सुधी में एनसीटी ने एनसीआरटी साथे परामर्श करी एक नवीन शिक्षक प्रशिक्षण की व्यवस्था 2021 में तैयार करवामां आवशे एनसीएफटीई द्वारा। एटले 2021 सुधी में शिक्षण शिक्षकना प्रशिक्षण माटे शुं करवुं एनी व्यवस्था करवामां आवशे। आ टीआईई सामे कड़क कार्यवाही करवामां आवशे। आप टीआईई नुं फूल फॉर्म उपरथी चेक करी अने लखी शको छो। खास आनी अंदर पेलो सबस्टेन्ड एक्टिविटी उपर पूरा प्रतिबंधनी एमनी कोशिश छे, एटले आप एने नजर राखी अने करशो। अहीं आपणो पेलो वीडियो आपणे पूरो करो करीए छीए, आने तमे थोरोली वाँचशो तो वधु समजमां आवशे। जे जे मुद्दा महत्वना मैं कह्या छे एना फूल फॉर्म छे ए बधे तमे अलगथी मुद्दो बनावी अने वाँचशो तो आ परीक्षामां क्यांय पण प्रश्नमां अटवाशे नहीं। आ कॉन्सेप्चुअल समजूती माटे छे, फेक्चुअल समजूती माटे नथी। थैंक यू।